હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે ધોરણ 4 ની અંદર કમ્પ્યુટર ની અંદર ચેપ્ટર નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગ ની અંદર જોઈ ગયા હતા કમ્પ્યુટર ના ભાગો કેટલા છે, કમ્પ્યુટર ના કાર્યો કેટલા છે, તે બધું આપણે આગળના ભાગ ની અંદર જોઈ ગયા હતા. અને આપણે આગળ જોતા હતા તેનું સ્વાધ્યાય. હવે જો સ્વાધ્યાય ની અંદર વિદ્યાર્થી મિત્રો, સવાલ નંબર 1, કૌંસમાં આપેલા શબ્દના મદદથી ખાલી જગ્યા પૂરો, તે આપણે આગળના ભાગની અંદર જોઈ ગયા હતા. હવે સ્વાધ્યાયની અંદર જોશું સવાલ નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ આપો. જો પહેલો સવાલ એવો હતો કે કૌંસમાં શબ્દ આપેલા છે, તેના મદદથી તમારે શું કરવાનું હતું? ખાલી જગ્યા પૂરવાની. પણ હવે શું કીધું છે? કૌંસમાં આપેલા શબ્દોના મદદથી તમારે શું કરવાનું છે? નામ આપવાનું છે. ચાલો હવે જોશું. કોમ્પ્યુટરના બે મુખ્ય કાર્યો છે. શું કીધું છે? કાર્યો, ભાગ નહીં વિદ્યાર્થી મિત્રો. શું છે કાર્યો? તો શું આવશે? મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ઇનપુટ, પ્રોસેસિંગ કે આઉટપુટ. શું આવશે? હવે જો કોમ્પ્યુટરના મુખ્ય કેટલા કાર્યો છે? તો કે 3, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. તો આપણને 3 માંથી કેટલા કીધા છે? 2 કાર્ય લખવા. તમે કોઈ પણ 2 કાર્ય લખી શકો છો. હું અહીંયા લખું છું ઇનપુટ અને આઉટપુટ. ખ્યાલ આવે દીદી મિત્રો? તમે પ્રોસેસિંગ આઉટપુટ લખી શકો અથવા પ્રોસેસિંગ ઇનપુટ લખી શકો, પણ 2 કાર્ય કીધા છે. હવે જોશું બીજું. ઇનપુટ માટેના 2 સાધનો. શું કીધું છે? ઇનપુટ માટેના 2 સાધનો. તો શું આવશે? મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ઇનપુટ, પ્રોસેસિંગ કે આઉટપુટ. શું આવશે ઇનપુટ માટેના? તો કે કીબોર્ડ અને માઉસ. કીબોર્ડ અને માઉસ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે લખવાના છે? તમે પેલા માઉસ પણ લખી શકો છો અને કીબોર્ડ પણ લખી શકો છો, પણ 2 સાધન હોવા જોઈએ. ત્યાર પછી તો 3 નંબર છે. આઉટપુટ માટેના 2 સાધનો. શું કીધું છે? આઉટપુટ માટેના 2 સાધનો. તો શું આવશે? મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. તેમાંથી શું આવશે? તો કે મોનિટર અને પ્રિન્ટર આ બંને શું છે? આઉટપુટ માટેના સાધનો. તો શું લખશું? મોનિટર અને પ્રિન્ટર. ત્યાર પછી વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા 2 સાધનો. સીપીયુ બોક્સ સાથે, વિદ્યાર્થી મિત્રો, મેં આગળના ભાગની અંદર એવું તમને કીધું હતું કે સીપીયુ બોક્સ સાથે બધા સાધનો જોડાવેલા હોય છે. કારણ કે સીપીયુ શું છે? કમ્પ્યુટરનો મગજ તરીકે ઓળખવામાં આવે છે. તો સીપીયુ બોક્સ સાથે ક્યાં ક્યાં વાયર જોડેલો હોય? તો કે મોનિટર, કે પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ઇનપુટ, પ્રોસેસિંગ કે આઉટપુટ. શું જોડાયેલું હોય છે? મોનિટર હોય, પ્રિન્ટર હોય, કીબોર્ડ હોય, માઉસ હોય અને સ્પીકર હોય. તો સ્પીકરનો વાયર પણ શું હોય છે? સીપીયુ બોક્સ સાથે જોડાયેલો. પણ આપણને એ કેટલા કીધા છે? વાયર દ્વારા કેટલા? 2 સાધનોના નામ. તો તમે કોઈ પણ નામ લખી શકો છો. તો હું અહીંયા લખું છું મોનિટર અને કીબોર્ડ. તમે માઉસ, પ્રિન્ટર પણ લખી શકો છો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 2, કૌંસના શબ્દના મદદથી શું કરવાનું છે? નામ લખવાના હતા. હવે જોશું પ્રશ્ન નંબર 3, અને બ સાથે જોડો. શું કીધું છે? અને બ સાથે જોડવાનું છે. નીચે શું કરવાનું છે? તેનો ઉત્તર લખવાનો. જો અમાં શું છે? આઉટપુટ દર્શાવે છે. તો શું આવશે? કીબોર્ડ, સીપીયુ, પ્રિન્ટર, મોનિટર કે માઉસ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આઉટપુટ દર્શાવશે. તો શું આવશે અહીંયા? બી. તો શું આવશે? મોનિટર.